એકમ્બર આઈ ખાતાવતી ખતવણી નવ અનિંદર ઘણા બધા આમનું પેટાનું બધાની ઉપરથી ખતવણી કરવાની આવે છે. ચેપ્ટર બહુ સરળ છે પણ ખાના દોરવામાં ખૂબ એટલે ખૂબ મજૂરી કરવી પડશે. એટલે ખૂબ બધા ખાના લીટી ગાળવી પડશે. જોઈએ ઉદાહરણ નંબર પહેલો, પેજ નંબર 205. નીચે આપેલા હર્નિશના વ્યવહાર પરથી પહેલા શું તૈયાર કરો? આમનો ચેપ્ટર પૂરો થઈ ગયો, એનો એજ ચેપ્ટર આમનો બધાને લખવાની. પછી કીધું છે ખાતા વહીમાં જરૂરી ખાતા બનાવીને ખતવણી કરો. ખતવણી કરો એટલે આ ચેપ્ટર સ્ટાર્ટ થશે. પહેલા શું લખવાની? આમનો. પછી શું લખવાની? મે આમનો બનાવેલી છે, કારણ કે આમનો બનાવવા જાવ તો એક બોર્ડ પર દાખલો સમાઈ શકે નહીં. ઘણા બધા દાખલા એવા આવશે કે જે 3-3 દિવસ ચાલશે, ત્યારે કદાચ માંડ પૂરા થાય. આવા આખા 3-4 બોર્ડ પૂરા થાય ત્યારે એક દાખલો પૂરો થાય, એટલા મોટા દાખલા આવે છે. દાખલા અઘરા નથી, દાખલા અઘરા નથી. એક પહેલો દાખલો આજે હું સમજાવીશ ને, જો આવડી ગયો ને તો આખો ચેપ્ટર આવડી જશે. ખૂબ સરળ છે, ધ્યાનથી સમજજો. પહેલી આમનો, ફોરમ પાસેથી 45,000 નો માલ ખરીદ્યો. બોલો આમનો શું થાય? ખરીદ ખાતે ઉધાર, તે ફોરમ ખાતે જમા. રકમ બોલો કેટલી? 45,000. ખાનામાંથી ચોકલેટ અને વ્હાઈટ. એની પછી ધંધામાં 60,000 વધારાની મૂડી લાવ્યા. વધારાની મૂડી માલિક ધંધામાં લાવે તો રોકડ આવે, રોકડ આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. અમને આવડે છે ને? એની પછી અવધને 5,000 ચૂકવ્યા. છેલ્લો શબ્દ રોકડ જાય તો જમા. કોને ચૂકવ્યા? લઈ જાય કે આપી જાય? લેનાર કે આપનાર? લેનાર નું ખાતું અવધ ખાતે ઉધાર, તે 20,000 નો માલ 20% નફો ચડાવી 10% વેપારી વટાવે. સની ને વેચ્યો. સની ને માલ વેચો. આમનું શું થાય? સની ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. રકમ કઈ રીતે નક્કી થાય? એલસી માં લખો. પહેલા કેટલા લખવાના? લખો એલસી માં પહેલા 20,000. કેટલા ટકા નફો? નફો પ્લસ થાય કે માઇનસ? પ્લસ 20%. પછી કેટલા ટકા વેપારી વટાવ? એ શું થાય? માઇનસ 10%. કેટલા? તો રકમ આવશે 21,600. 11,000 રૂપિયા બેંકમાં ભર્યા. બેંકમાં રોકડા ભરો તો રોકડ જાય, રોકડ જાય તો જમા. શેમાં ભર્યા? બેંક લઈ જાય કે આપી જાય? લઈ જાય તો લેનાર કે આપનાર? લેનાર નું ખાતું ઉધાર. મારુતિ ફર્નિચર માર્ટમાંથી 3200 નું ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર ને માલ કહેવાય કે મિલકત? મિલકત. ખરીદો કે વેચો? મિલકત ના. ફર્નિચર ખાતે ઉધાર, તે મારુતિ ફર્નિચર માર્ટ ખાતે જમા. ઘર ખર્ચ પેટે ધંધામાંથી ચૂકવ્યા. ઘર ખર્ચ ને કહેવાય માલિકનો અંગત. માલિકનો અંગત ખર્ચ એટલે ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. પેજ ફેરવો. જો આમનું દેખાય છે કે આમનું તમારે પહેલા જાતે લખવાની, એટલે આમનું નું કામ પૂરું. પછી હવે કોનું કામ ચાલુ થાય છે? ખતવણ. ટાઇટલ શું લખવાનું? શ્રી હર્નિશની ખાતાવહી. હર્નિશ એટલે માલિક. જો આમનું ની અંદર પહેલું ખાતું કયું છે તો ટાઇટલ વચ્ચે સેન્ટરમાં લખવાનું ખરીદ ખાતું. આ ખતવણીમાં બે ભાગ. આ ડાબી બાજુને શું કહેવાય? ઉધાર. આ ડબલ લીટીની જમણી બાજુને શું કહેવાય? જમા. ખાના કયા કયા આવે? તારીખ, વિગત, નોપા, રકમ, રૂપિયા. તારીખ, વિગત, નોપા, રકમ, રૂપિયા. આમનોમાં ખાપા આવતું યાદ છે?
ખાપન ખાનમ કઈ લખતા ખાપા એટલે શું અહીંયા ખાપાની જગ્યાએ શું આવશે નોંધણી પાના નંબર શું છે નોંધણી પાના નો પાના ખાનામાં ક્યારે કશું લખવાનું આવશે ખાના સમજાયા ધ્યાનથી સમજજો પહેલી આમ ખરીદ ખાતું ઉધાર છે કે જમા છે ખરીદ ખાતાની ઉધાર બાજુ લખવાની 2015 કયો મહિનો છે લખવાનું જુલાઈ પહેલી ખરીદીની સામેની બાજુ શું છે ફોરમ છે તો અહીંયા લખવાનું ફોરમ ખાતે રકમ બોલજો કેટલી રકમ કેટલી લખવાની 45 હવે જોવાનું ક્યાંય બીજી ખરીદી છે ખરીદી છે કે બીજે નથી ને તો ખરીદીનું ખાતું પૂરું થઈ ગયું ખરીદ ખાતું શું થઈ ગયું આ એક ખાતું બન્યું ને એવા બાકીના બધા જ ખાતા બનાવવાના આ એક ખાતું પૂરું થયું ખરીદ ખાતું હવે જમા સાઈડ જો ને કોનું ખાતું છે ફોરમનું ખાતું તો ઉપર ટાઇટલમાં બોલો શું લખવાનું પર ટાઇટલમાં આપણે લખીશું ફોરમનું ખાતું આમનોનમાં જો ને ફોરમ ઉધાર છે કે જમા તો બોલો ફોરમના ખાતાની કઈ બાજુ લખવાનું 2015 જુલાઈ ફોરમની સામેની બાજુ શું છે તો અહીંયા લખવાનું ખરીદ ખાતે બોલો કેટલા રૂપિયા હવે ખરીદ ખાતે તમે લખ્યું ને ત્યાં બાજુમાં એક આમ ખરાની નિશાની કરી દો આ રીતે છે તમારી ચોપડીમાં આ બેમાં શું કરી દેવાની ખરાની નિશાન શું કામ એ વસ્તુ આવી ગઈ દાખલો પૂરો થશે ને ત્યાં સુધીમાં આખો દાખલો સમજાઈ જશે પણ ધ્યાન રાખજો નહીં તો હવે નીચે આમનોમાં જુઓ કોઈ જગ્યા પર ફોરમ છે ફોરમ છે કોઈ જગ્યા પર તો ફોરમનું ખાતું પણ આ બધામાં ઉપર લખવું પડે આ બધામાં ઉપર શું લખવું પડે ઉધાર જમા તારીખ નિગર નોપા રકમ રૂપિયા મેં ખાલી ખાનામાં લખેલું છે પહેલામાં એક માં તમારે બાકી બધામાં લખવાનું હવે બોલો કયું ખાતું આવ્યું તો સેન્ટરમાં શું લખવાનું બોલો આમનોનમાં એ ઉધાર છે કે જમા તો ઉધાર બાજુ 2015 જુલાઈ કઈ છે રોકડની સામે શું છે તો અહીંયા શું લખવાનું રકમ બોલો રોકડની બાજુમાં શું કરી દેવાનું ફરાની ખરું પડી દો હવે જો એ રોકડ છે કે કઈ તારીખમાં 5 તારીખમાં કઈ બાજુ છે તો બોલો કઈ બાજુ લખવાનું જમા 2015 જુલાઈ રોકડની સામે શું છે અહીંયા વિગતમાં શું લખવાનું રકમ બોલો રોકડની સામે ખરાની નિશાની હવે જો રોકડ કઈ તારીખમાં છે કઈ બાજુ છે તો કઈ બાજુ લખો જમા 8 તારીખ રોકડની સામે શું છે તો અહીંયા વિગતમાં લખવાનું બેંક કેટલા રૂપિયા છે રોકડમાં ખરાની નિશાની હવે જો રોકડ છે 11 તારીખમાં કઈ બાજુ તો બોલો ક્યાં લખો જમા બાજુ સામેની વિગત ઉપાડ ખાતે કેટલા 4000 હવે છે કે રોકડ તો એનો મતલબ રોકડ ખાતું ખબર પડી હવે કઈ ચલો હવે રોકડ ની પછી કયું ખાતું દેખાય છે રોકડ ની પછી કયું ખાતું તો ઉપર ટાઇટલ માં શું લખાશે પછી પાછું ફરી નું લખવાનું તારીખ વિગત નોપા રકમ રૂપિયા ટાઇટલ માં બોલો શું લખીશ
ઉધાર છે કે જમા છે? જમા છે. તો બોલો મૂડી ખાતાની કઈ બાજુ? જમા. જુલાઈ શું લખો? બોલો સમજાણો કઈ? મૂડી ખાતાની જમા બાજુ શું લખવાનું? રકમ 60,000. ચલો આગળ શોધો. હવે મૂડી ક્યાં છે? નથી. તો એનો મતલબ મૂડી ખાતો પૂરો. મૂડી પછી વાંચો કોનો? તો ટાઇટલ માં બોલો શું લખવાનું? ટાઇટલ માં હું લખીશ. ચલો અવધ ઉધાર બાજુ છે કે જમા? તો અવધ ના ખાતા ની કઈ બાજુ? 2015 જુલાઈ સામીની નિકટ રોકડ ખાતે. કેટલા રૂપિયા? 5,000 ને. સમજાય છે? જુઓ હવે અવધ કઈ બાજુ? નથી. તો અવધ નું ખાતું પણ. ચલો અવધ ની પછી કોનો? સલીમ. ટાઇટલ માં બોલો શું લખાશે? શનિ નો ખાતો. ચલો શનિ આપનો માં ઉધાર છે કે જમા? તો શનિ ના ખાતા ની ઉધાર 2015 જુલાઈ શનિ ની સામે ની બાજુ શું છે? તો શું લખાય? કેટલા? હવે છે શનિ કે? શનિ નું ખાતું પૂરું. એની પછી પેલું ખરાની પીક માર્ક શું કરવા? સાથે પાર્ટી જવાની. ખબર પડે કે આ વ્યવહાર લખાય. ચલો એની પછી નું કયું ખાતું? એવા ટાઇટલ માં શું લખીશો? વેચાણ ઉધાર છે કે જમા છે? તો બોલો વેચાણ ના ખાતા ની જમા બાજુ 2015 જુલાઈ સામી ની નિગત શનિ ખાતે બોલો 21,600. સમજાય છે કે નથી સમજાતું? બોલો આવડી જશે? મેં અગાઉ કીધું હતું કે આ ચેપ્ટર માં મજૂરી વધારે કરવી પડશે, યાદ છે? હવે ખબર પડે મજૂરી શેની? ચેપ્ટર આવડી જશે પણ ખાના બનાવવામાં તકલીફ પડશે. જે ખાના બનાવવામાં તકલીફ પડશે તો પણ ખાના તો બનાવવા પડશે. તો ચલો વેચાણ ખાતું આવી ગયું. એની પછીનું ખાતું કયું? ચલો બેંક ખાતું કઈ તારીખમાં છે? કઈ બાજુ છે? 2015 જુલાઈ બેંક ની સામેની બાજુ રોકડ ખાતે. કેટલા રૂપિયા? હવે જો બેંક પણ નથી. હવે તો બેંક નું ખાતું પણ. ચલો બેંક ની પછી નું ખાતું ફર્નિચર ખાતું. તો ટાઇટલ માં શું લખીશો? ફર્નિચર ખાતું. ઉધાર છે કે જમા છે? તો ફર્નિચર ના ખાતા ની કઈ બાજુ શું લખાય? 2015 સામી ની વિગત શું છે? મારુતિ ફર્નિચર માર્ટ ખાતે. કેટલા? 3,000. હવે શોધો કોઈ જગ્યાએ ફર્નિચર છે. ફર્નિચર નથી. તો ફર્નિચર નું ખાતું પણ. ચલો ફર્નિચર ની પછી નું ખાતું. તો ટાઇટલ માં આપણે શું લખીશું? લખાશે મારુતિ ફર્નિચર માર્ટ ખાતે. એ ઉધાર છે કે જમા? તો મારુતિ ફર્નિચર માર્ટના ખાતાની જમા 2015 જુલાઈ
જામીની વિગત ફર્નિચર ખાતે 3,200 હવે છે કે ચલો એની પછીનું ખાતું કયું તો ટાઈટલમાં શું લખાશે ટાઈટલમાં લખવાનું ઉપાડ ખાતું કેટલા રૂપિયા કોઈ ખાતા બાકી રહ્યા તો દાખલો આ એક દાખલો છે કેટલો દાખલો પરીક્ષામાં આખો દાખલો ન પૂછાય આ એક દાખલામાં કેટલા વ્યવહાર છે 1 2 3 4 5 6 7 પરીક્ષામાં મેક્સિમમ 3 વ્યવહાર સમજાયું પણ કોઈક વધારે પૂછે તો કેટલા પૂછે 4 વ્યવહાર પૂછે એની આમનોન લખવાની અને આમનોનની પછી આની ખતવણી કરવાની સમજાણું દરેકને આ આખા ચેપ્ટરમાં આ જ કામ કરવાનું છે પહેલું ઉદાહરણ આવડી ગયું તો છેલ્લે સુધીના બધા દાખલા આવડી જશે કારણ કે બધા જ દાખલા આ જ છે થોડો ચેન્જીસ આવશે જ્યારે એક વ્યવહારમાં એક કરતા વધારે ખાતા હોય તો પણ એક કરતા વધારે છે એક વખત જોઈશું એટલે આપણને આવડે સમજાઈ ગયો તમારે પહેલા શું લખવાની આમનોન લખાય છે પછી આ બધા ખાતા કહેવાય શું કહેવાય ખાતામાં જે લખીએ એને શું કહેવાય લખી નાખે